નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હિન્દ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે જોઈશું ધોરણ 8 ગુજરાતી વિષયનું પેપર સોલ્યુશન, જે દ્વિતીય સત્રાક પરીક્ષા 2023ની અંદર લેવાઈ ગયેલું છે. કુલ 80 ગુણનું પેપર છે. આપણે સોલ્યુશન જોવાના છીએ. વિડીયો શરૂ કરતાં પહેલાં કહું, જો તમે ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલું બેલ આઇકન દબાવી શકો છો. વિડીયો જો પસંદ આવે તો લાઇક કરજો અને તમારા મિત્રો સુધી શેર કરજો. અહીંયા મુદ્દાસર ઉત્તરના 3 પ્રશ્નો આપેલા છે. એના પછી જે મુદ્દાસર ઉત્તર લખો 8 ગુણના જે 2 પ્રશ્નો આપેલા છે, ત્યારબાદ 2-3 વાક્યોમાં પ્રશ્નો છે કે સાકરનો શોધનાર પાઠમાંથી તમને કયું પાત્ર ગમ્યું અને શા માટે. તો અંજન પાત્ર ગમ્યું છે, તમે શા માટે લખી શકો છો. ત્યારબાદ છે ચાની દુકાને જે અંગ્રેજ ખરેખર શું કહ્યું, દુકાનદાર શા માટે ગુસ્સે થયો. 2 કપ ટી એટલે એણે કીધું હતું કે 2 કપ ચા આપો, પણ દુકાનદાર એવું સમજો કે મને એમ કહે છે કે 2 કપ ટી છે, બરાબર. એ અંગ્રેજી અને બિચારાને નહોતું આવડતું. ત્રીજું છે, વિપત્તિ જ્યારે આવે છે ત્યારે એકલી નથી આવતી, સાથે તેના લશ્કરને લાવે છે, એવું લેખિકા શા માટે કહે છે. કારણ કે તેની કહેવત અનુસાર એ ફટકાની પાછળ એક પછી એક આઘાતો આવે છે, બરાબર. અંજન કઈ રીતે રંગ મેળવવાની મથામણ કરે છે, અંજન રંગ સંભાળવાની મહેનત કરે છે. નીચેના પ્રશ્નના 2-3 વાક્યમાં ઉત્તર લખો. અહીં આપેલું છે કે ઉમરાને કેવો કહ્યો છે અને શા માટે, તો ઉમરાને મરજાદી કહ્યો છે, શા માટે તમે લખી દેવાનું છે. તમે કયા કયા તહેવારો ઉજવો છો કેવી રીતે, તો હોળી અને ધૂળેટી કેવી રીતે ઉજવો એ તમારે લખવાનું છે. સત્યભામાએ સુદામાની કેવી રીતે મજાક કરી કે આ સાપ ફૂટડા મિત્ર સુદામારે, બરાબર. એટલે એવી રીતે એમણે મજાક કરી હતી, એટલે કે કેવા રૂપાળા છે એમ, મતલબ મજાક કરી હતી. પછી છે સંતાનોની વિદાયની આગલી રાતે વડીલોના મનમાં કેવી સ્થિતિ હતી. પ્રશ્ન નંબર 3 છે, ગુણની ઉપર ગુણ કરે એ તો વ્યવહાર વટ, અવગુણ ઉપર ગુણ કરે ખરી ખત્રિયા વટ. એટલે કે જે ગુણ કોઈ સામેવાળું તમારું રાખે અને તમે રાખો એ તો વ્યવહાર કહેવાય, પરંતુ સામેવાળો તમારું ખરાબ કરતો હોય છતાં પણ તમે એનું સારું કરો એ ખત્રિયા વટ કહેવાય, તો એને સારા માણસ કહેવાય. પ્રશ્ન નંબર 4 છે, શાળામાં રમતા રમતા તમારા મિત્રને ઈજા થાય તો તમે શું કરશો, એને સારવાર કરાવીએ, બરાબર. શું કરશો આપણે, એમને સારવાર કરાવીએ. જાહેરાતનું વાંચન કરી નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. અહીંયા જાહેરાત આપેલી છે, પુસ્તક મેળો વાંચન પ્રેમી હીરાબાને પુત્રીની શ્રમાંજલિ, હિન્દી ગુજરાતી પુસ્તકોનો વિશાળ સંગ્રહ, 2000થી વધુની ખરીદી પર આકર્ષક વળતર. તારીખ 21/3/2023, 26/3/2000. હું અહીંયા એડવર્ટાઈઝ કરવા માટે નથી બેઠો. ચાલો આપણે સીધા જ પ્રશ્નો જોઈશું. પ્રશ્ન છે, પહેલો પુસ્તક મેળાનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે, તો એમાં આવશે, જુઓ ક્યાં કરવામાં આવ્યું છે, કે શ્રીરંગ ભવન. જુઓ શ્રીરંગ ભવન, મેસવા મહેશ્વરીએ પુસ્તક મેળાનું આયોજન કર્યું, કારણ કે પુસ્તક વાંચવાનો શોખ ધરાવતા બાની સ્મૃતિ માટે. આપેલ શબ્દ માટેનો ગુજરાતી શબ્દ જાહેરાતમાંથી શોધીને લખો. ડિસ્કાઉન્ટ, તો અહીંયા વળતર. ડિસ્કાઉન્ટ શબ્દનો ગુજરાતી શું છે, વળતર. જુઓ અહીંયા આપેલું છે આકર્ષક વળતર, બરાબર. ત્યારબાદ છે, ભાવેશનો મિત્ર નેશનલ ચેમ્પિયન છે, તેને કયા વિભાગમાં વધુ રસ પડશે, તો વિભાગ એમાં ધર્મ, રાજકારણ, પર્યાવરણ, ખેલ અને જગતમાં, બરાબર, ખેલ જગતમાં. હિના 1950 રૂપિયાના પુસ્તકો ખરીદે છે, તો તેને આકર્ષક વળતરનો લાભ મળશે, શા માટે, કારણ કે 2000 નહીં. જુઓ અહીંયા શું છે કે 2000થી વધુની ખરીદી પર આકર્ષક વળતર મળે છે. ધારો કે હિના 1950 રૂપિયાના પુસ્તકો ખરીદે તો તેને આકર્ષક વળતર લાભ મળશે નહીં, બરાબર. કારણ કે 2000થી વધુની ખરીદી કરે તો જ વળતર મળવાપાત્ર રહેશે. જો 1950ની ખરીદી કરી એટલે કે 50 રૂપિયા ઓછી ખરીદી છે તો વળતર મળશે નહીં. નીચે આપેલ પરિસ્થિતિમાં તમે શું કરશો, અનુમાન કરીએ. વધુ વરસાદ પડવાના કારણે તમારા ઘરમાં વરસાદનું પાણી આવી જાય તો તમે શું કરશો, એને કાઢવા માટેના પ્રયત્નો કરીશું. તમારે પ્રવાસ જવાનું હોય ત્યારે તમે કઈ કઈ તૈયારી કરો છો તેના વિશે લખો. તો તમે પ્રવાસ ગયા હોય અને તૈયારી કરી હોય તો તમારે લખવાનું છે. તમારો જન્મદિવસ તમારે જુદી જ રીતે ઉજવવો હોય તો તમે કયા કયા વિકલ્પ વિચારશો એ તમારે જોવાનું છે. તમે ગાયો માટે કંઈ કરી શકો છો, તમે ગરીબ લોકો માટે કરી શકો છો, તમે કોઈ વિદ્યાર્થી પાસે પૈસા ના હોય તો એને ચોપડા બીજા ખરીદીને લાવી આપી શકો છો. આવા પ્રકારના પ્રયત્નો તમે કરી શકો છો. બાકી તમારી મરજી, તમારે શું કરવું જોઈએ, કેક લાવવી જોઈએ, ફટાકડા ફોડવા જોઈએ, મોજ કરવી જોઈએ, બરાબર. પ્રશ્ન નંબર 7 છે, નીચે આપેલ કોઈ પણ એક વિષય ઉપર નિબંધ લખો. એમાં પહેલું છે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ, અને બીજું છે મને શું થવું ગમે. ત્યારબાદ એક ફકરો આપેલો છે, એને વાંચીને પ્રશ્નોના ઉત્તર લખવાના છે. પિતાજીનું મૃત્યુ થયું, જમીન ગણો તે ખેડનાર કે તેની દેખભાળ કરનાર કોઈ રહ્યું નહીં, એટલે મૂળ શેઠને સોંપી દીધી. ચાલો અહીંયા જોઈ લઈએ કે બાના માથે કઈ કઈ જવાબદારી હતી, દૂજાણું અને ઉઘરાણી પોતાના બાળકોને સાચવવાનો. બીજું આગળ જોઈએ, શબ્દ શું માટે એક શબ્દ આપો, જેનો પતિ મરી ગયો હોય તેવી સ્ત્રી એટલે વિધવા. સમાનાર્થી શબ્દ ઉપજાવ, તો ફળદ્રુપ. ખેતર કેમ વેચવું પડ્યું, પિતાજીનું મૃત્યુ થયું હતું એટલે. આપેલ ફકરામાંથી રૂઢિપ્રયોગ શોધીને લખો. નવ નેજા પડ્યા, બરાબર. હવે આગળ જોઈએ, આપણે માગ્યા મુજબ જવાબ લખો. સમાનાર્થી શબ્દો, પરોઢ તો સવાર, વિરુદ્ધાર્થી શબ્દ છે અભિમાન તો નિરાભિમાન. શબ્દ સમૂહ માટે એક શબ્દ, બંને બાજુ વગાડી શકાય એવું ઢોલક જેવું વાદ્ય તો મૃદક.
શબ્દકોશમાં ક્રમમાં ગોઠવો તો પહેલું આવશે સવાયું, બીજું આવશે સુંદર, ત્રીજું આવશે સોગાત, ચોથું આવશે સૌથી. સાથે જોડણી શોધીને લખો. કુતૂહલ અહીંયા જો આપેલું છે, સાથે જોડણી છે. નીચે આપેલ શબ્દને ધ્વનિ રૂપે લખો. સુરજ, સ વત્તા ઉ વત્તા ર વત્તા અ વત્તા જ વત્તા અસુરજ. આપેલ શબ્દમાંથી અલગ પડતો શબ્દ શોધીને લખો. રજની, નિશા, રાત્રિ. રાત્રિ એટલે નિશા, નિશા એટલે રાત્રિ, નિશા એટલે રજની, રજની એટલે રાત્રિ. તો અમાસે અલગ પડશે. ચલો ત્યારે આગળ જોઈએ પ્રશ્ન નંબર 10. માગ્યા મુજબ જવાબ લખો. રૂઢિ પ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ લખો. આંજા ગગડી જવા એટલે કે બીકથી થથરી જવું. સમાસ ઓળખી તેનો પ્રકાર લખો. નવરાત્રિ મારો ગમતો તહેવાર છે. દ્વિગુ સમાસ આવશે નવરાત્રિ, નવરાત્રિ. નીચેના શબ્દ જોડકાઓ અર્થભેદ અર્થભેદ જણાવો. દિન તો દિવસ અને દિન તો ગરીબ. એવી રીતે નીચે આપેલ વાક્ય પરથી સામાજિક સામાસિક શબ્દ બનાવો. પછી છે નીચેના શબ્દની સંધિ છોડો. તો સત્યાગ્રહ છે સત્ય વત્તા આગ્રહ, અને શિવાલય તો શિવ વત્તા આલય. એના પછી છે નીચેના વાક્યમાંથી રવાનુકારી શબ્દ શોધીને લખો. વર્ગમાં બહુ ગણગણાટ થાય છે તો ગણગણાટ. નીચેનામાંથી આપેલું વાક્ય સાધુ સંકુલ કે સંયુક્ત છે તે જણાવો. તો સંયુક્ત વાક્ય આવશે. અને ક્રિયાપદ ઓળખી તેના પ્રકાર લખો. તો મેં ચીકુ ખરીદ્યા તો સકર્મક આવશે. બરાબર. તો અહીં આપણે પેપર પૂર્ણ કરીએ છીએ. વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો. ચેનલ ઉપર જો નવા આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલું બેલ આઇકન દબાવી શકો છો. ફરી મળીશું આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.